नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈનરૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા ખાતે પ્રીમિયર લીગ બાવા કપ 2022 ટુર્નામેન્ટમાં જલારામ 11 ફાઇનલમાં વિજેતા થઈ. વાંસદા ખાતે પ્રીમિયર લીગ બાવા કપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપન ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં સ્પોન્સર એઆર મોબાઈલ અને મેઇન સ્પોન્સર દેવનારાયણ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી આહવા અને વાંસદા આ ટુર્નામેન્ટ બાવા કપ 2022 સ્વર્ગસ્થ બાબાને શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રદ્ધાંજલિ કપના હેતુથી રાખવામાં આવ્યું હતું. અને બેસ્ટ બેટ્સમેન વિરલ પટેલ, રાજનભાઈ બેસ્ટ બોલર સુનિલ મહાકાળ, મેન ઓફ ધ સિરીઝ યોગેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા. નવસારીના વિરાવળ ગામ ખાતે આવેલ મિથિલા નગરીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના શિહોરી જિલ્લાના 24 વર્ષીય વર્ષાબેન અમૃતભાઈ બોગુ ગત 9 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા બાદ આજ દિન સુધી પરત ન ફરતા તેમજ તેમની શોધખોળ કરવા છતાં ભાળ ન મળતા મિથિલા નગરી ખાતે જ રહેતા અને મૂળ રાજસ્થાનના શિહોરી જિલ્લાના જ વિકાસ મેઘવાલે પોલીસને જાણ કરતા નવસારી ગ્રામ્ય પોલીસે આ અંગે હાલ તો ગુમ જાણવા જોગ દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના ઉમેશભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ચીખલીના રાનકુવામાં ધોળી દિવસે તસ્કરોએ બંધ મકાનના દરવાજાના નકુચાના સ્ક્રૂ ખોલી રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત 1.89 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધોળે દિવસે ચોરીના બનાવથી પોલીસની ઢોર નિષ્ક્રિયતા બહાર આવવા પામી છે. પોલીસ મથકથી માહિતી મળી હતી કે પ્રફુલ્લચંદ્ર રતિલાલ પટેલ ગત 9 ડિસેમ્બરના રોજ ઘર બંધ કરીને પત્ની સાથે નોકરી પર ગયા હતા અને બપોર બાદ મોટીવાલઝર ગામે હાઈસ્કૂલમાં ફરજ બજાવતી પત્નીને લઈને ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચાના સ્ક્રૂ ખોલી ઘરમાં પ્રવેશી બે કબાટના લોક તોડી કુલ રૂપિયા 1.89 લાખની ચોરી કરી હતી અને ધોળા દિવસે રાનકુવામાં તસ્કરોએ ધાપ મારી જાણે પોલીસને પડકારી હોય તેવું ફલિત થવા પામેલ છે. ધોળા દિવસે પણ લોકોના જાનમાલ સુરક્ષા ન હોય ત્યારે લોકોએ પોલીસ પર શું અપેક્ષા રાખવી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. નેશનલ હાઈવે નંબર 48 પર ભૂલાફળિયા ખાતે આવેલ હોટલના રૂમમાં સુરતના ઈશમે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. સુરતના સિંગળપુર કોઝવે રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતા 27 વર્ષીય અક્ષય હિંમતભાઈ મોણપરાએ ગત તારીખ 10 ડિસેમ્બરે સાંજે 7 થી રાત્રે 10:30 દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી નજીકના ભૂલાફળિયા ગામની હદમાં આવેલ મહાદેવ હોટલના રૂમમાં રોકાઈ ત્યાં સીલિંગ ફેન સાથે ચાદરનો છેડો બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે મૃતકના પિતા હિંમતભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ ડીજી રાવલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ગણદેવીના આંતલિયા ખાતે ગેસ સિલિન્ડરના બ્લાસ્ટમાં દાઝી ગયેલા માસૂમનું મોત. ગણદેવી તાલુકાના આંતલિયા ખાતે આવેલ જીઆઈડીસી સ્થિત ગણેશનગરમાં રહેતા મોહનલાલના ઘરે ગત 10 ડિસેમ્બરે સવારે 6:30 વાગ્યાના અરસામાં અચાનક ઘરમાં રાખેલ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ થતાં મોહનલાલનો માત્ર 1 વર્ષનો માસૂમ પુત્ર પુનિત આખા શરીરે અત્યંત ગંભીરપણે દાઝી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગણેશનગરમાં જ રહેતા અને કલરકામ કરતા ઇન્દ્રપાલ નમીલા ગૌતમે પોલીસ જાણ કરતા બિલ્લીમોરા પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે બિલ્લીમોરા પોલીસના પીએસઆઈ ડીઆર પટેરિયા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
अलीपोर चिखली सर्विस रोड पर कारे बाइक ने अड़फेटे लेता बाइक पर बेसल मासूम बाळक नु मौत। चिखली तालुकाना पिपलकभाण खाते पेलाड नाइकीवाड फळियामां रहता अने खेत मजूरी नु काम करता 36 वर्षीय रमेश रामो पटेल 11 डिसेम्बरे सवारे 10:30 वाग्याना अरसामां पोताना बे बाळको साथे पोतानी मोटरसाइकल लईने अलीपोर चिखली रोड पर थई ओवरब्रिजना सर्विस रोड परथी पसार थई रह्या हता। ते समये एक इको कारना चालके पोतानी कार बेफाम झड़पी अने बेदरकारीपूर्वक हंकारी रमेशभाईनी बाइकने अड़फेटे लई टक्कर मारता रमेशभाई अने तेमना बन्ने बाळको बाइक साथे रस्ता पर पटकाया हता, जेमां तेमना नाना छोकरा 4.5 वर्षीय कीर्तनने माथामां गंभीर इजा थता तेनुं स्थळ पर ज मृत्यु निपजू हतुं। आ अंगे रमेशभाईए इको कारना चालक विरुद्ध चिखली पोलीसमां फरियाद नोंधावता पोलीसे इको कार चालक विरुद्ध गुनो नोंधी आगळनी कार्यवाही करवा साथे चिखली पोलीसना PSI GB જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, જેની સામે એક પણ વ્યક્તિએ કોરોનાની માત આપી નથી, સાથે જ એક પણ એક્ટિવ કેસ નોંધાયો નથી। ત્યારે હાલ કોરોના નવસારી જિલ્લામાંથી નાબૂદ થઈ ચૂક્યો છે, છતાં પણ આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો। હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.1 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 20.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 87%, જ્યારે સાંજે 49% રહ્યું હતું। હવાની ગતિ 4.0 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી। SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે। અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે। અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે। અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ, સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ। મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ। ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર।